गुड मॉर्निंग एवरीवन। तो હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં આવ્યો ઘણા હતા જેમાં લાસ્ટ પદ હોય એની નિશાની પ્લસ હોય અને ટૂંકમાં એને સરવાળાના દાખલા કહેવાય જેમાં ત્રણ પદમાંથી તમારે કેટલા પદ બનાવવાના હોય ચાર। તો હવે આજે એવા દાખલા ભણશું કે જેમાં છેલ્લા પદની નિશાની કેવી હોય પ્લસ માઈનસ હોય તો શું કરવાનું તો કે આની પહેલાના દાખલામાં શું કરતા હતા છેલ્લું પદ હોય એને તમે ગુણાકાર કરતા લાવો અને જો અંતિમ પદની નિશાની પ્લસ હોય તો મધ્યમ પદ તમારે સરવાળો કરતા લાવવાનું થાય એને સરવાળાના દાખલા કહેવાય। નિયમ શું હતો નિશાની આપવાનો તો કે જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદની નિશાની કેવી રાખવાની તો કે મધ્યમ પદ જેવી। ફરીવાર જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદની નિશાની કેવી હોવી જોઈએ મધ્યમ પદ જેવી। એટલે કે મધ્યમ પદ પ્લસ છે બેને પ્લસ આપી દો, મધ્યમ પદ માઈનસ છે તો બેને માઈનસ આપી દો। ચાલો તો આજે એવા દાખલાનો અભ્યાસ કરશું કે જેમાં અંતિમ પદ હોય તેની નિશાની માઈનસ હોય। તો બહુ હજુ વિચારવાની જરૂર નથી શું કરવાનું છે તો કે સરવાળો કરતા લાવતા હતા મધ્યમ પદ એની બદલે બાદબાકી કરતા લાવશું છેલ્લું પદ ગુણાકાર કરતા જાવ છે। ચાલો પહેલો દાખલો x વર્ગ માઈનસ 3x માઈનસ 10। તો હવે થોડુંક યાદ કરો છેલ્લા લેક્ચરને આની પહેલાનો જે લેક્ચર હતો એને છેલ્લું પદ આપણે કઈ રીતે લાવતા હતા તો કે ગુણાકાર કરતા। તો બસ અહીંયા એ જ મેથડ વાપરવાની છે ગુણાકાર કરતા તમે કેટલા લાવશો તો કે 10। આગળ વધો ત્યારબાદ શું કરવાનું છે તો કે અંતિમ પદની નિશાની હવે માઈનસ છે એટલે હું બાદબાકી કરતા વિચારીશ એટલે કે 10 ના કોઈ એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર તો 10 થાય જ કે કેમ તો કે 10 ના ભાગ છે 10 ના જવેવ છે એટલે એનો ગુણાકાર તો 10 થશે જ તે પણ બાદબાકી કેટલી થવી જોઈએ તો કે 3। તો 10 નો એક પોસિબલ ભાગ કયો થાય તો કે તરત તમે કહેશો સાહેબ પહેલા તો 10 એકા 10 થાય। વેરી ગુડ 10 એકા 10 જ થાય પણ 10 માંથી એક જાય તો 9 વધે આપણે બાદબાકી એટલે જે બે ભાગ પડે એની બાદબાકી કેટલી આવવી જોઈએ તો કે 3। તો બસ હવે આનો પોસિબલ બીજો ભાગ કયો છે તો કે 5 2 10 એટલે કે 5 ગુણ્યા 2 તો તમે જો 5 ગુણ્યા 2 કરશો તો 10 એ થશે યસ અને 5 માંથી 2 ને બાદ કરશો તો 3 એ આવશે। કાલે કીધું તું એમ કે આ જેનું રફ કામ કરું છું એ તમને સમજાવવા માટે કરું છું મારી પૂરતું જ છે તમને આવડી જાય પછી તમારે રફ કામ કરવાની જરૂર છે નહીં બરાબર પછી ક્લિયર કટ આખો દાખલો જ ગણવાનો છે। ચલો તો હવે અહીંયા શું થાય જોજો સૌથી પહેલા તો કે પ્રથમ પદ એમ નેમ રાખવાનું મૂકી દીધું કાલે શીખવાડ્યું તું એમ મોટાના લગન પહેલા થાય એટલે કે મોટું પદ પહેલા આવે 5x ત્યારબાદ આવશે તો કે 2x અને અંતિમ પદ નિશાની સહિત આ જ ક્રમમાં હાલજો। જો તમારે પૂરેપૂરા માર્ક જોતા હોય કોઈ પણ ભૂલ ન પડે એરરલેસ દાખલો ગણવો હોય તો શું કરવાનું હું જે ક્રમમાં કામ કરું છું એ જ ક્રમમાં કામ કરો પહેલું પદ એમ નેમ મૂકી દો પહેલા મોટું પદ પછી નાનું પદ અને છેલ્લું પદ તો કે નિશાની સહિત। હવે કાલે આપણે શું કરતા હતા ટૂંકમાં ગયા લેક્ચરમાં તો જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે બંને પદ કેવા હોય તો કે મધ્યમ પદ જેવા હવે અહીંયા નિયમ થોડોક ફરશે જ્યારે અંતિમ પદ માઈનસ હોય ત્યારે પહેલું પદ મધ્યમ પદ જેવું પહેલું પદ મધ્યમ પદ જેવું અને બીજું એનાથી વિરુદ્ધ એટલે કે અહીંયા મધ્યમ પદ માઈનસ છે તો હું પહેલા માઈનસ લખીશ પછી પ્લસ માની લો કે અહીંયા પહેલા પ્લસ હોત તો હું પહેલા અહીંયા પ્લસ લખેત ને પછી માઈનસ લખેત ઓકે। હવે પછીનો દાખલો તમને ખબર જ છે ત્રણ માંથી ચાર પદ થઈ ગયા તો બબ્બે ના જૂથ બનાવો અહીંથી શું કોમન નીકળશે તો કે x તો અંદર શું વધે x માઇનસ 5 ફરીવાર થોડીક જગ્યા રાખી લખી નાખો x માઇનસ 5 નિશાની તો કે એમને ઉતારી લો શું મૂકવું પડે 2 કેમ ઉપર 2x જોવે છે કૌંસમાં મારી પાસે x છે તો x ને કોની સાથે ગુણું તો 2x થાય બહુ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો 2 સાથે તો 2 ગુણ્યા x 2x એ થઈ જાય અને 2 5 10 એ થઈ જાય। બીજું એક તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આ મલ્ટીપ્લિકેશન થાય છે એટલે કે આ x નો 2 સાથે ગુણાકાર થશે જો અહીંયા આ 2 નો કૌંસના બંને પદ સાથે ગુણાકાર થશે તો એ ગુણાકાર કરતા ઉપરના જે પદ છે એ આવી જવા જોઈએ બરાબર આપણી મેથડ થી હાલશો તો આવી જ જશે એમાં કઈ વાંધો આવશે નહીં।
ચાલો આગળ ઉદાહરણ દાખલાને જે પદ બે વખત આવે છે એને તમે એક વખત લખશો એટલે કે એક જવાબ થશે x 5 અને બીજો જવાબ થશે x 2 બીજો જવાબ શું થશે તો કે x 2 તો આ બાદબાકીનો દાખલો થઈ ગયો બરાબર છે કે જેમ સરવાળાનો દાખલો ગણીએ છે એમ અહીંયા વિચારવાનું છે માત્ર ને માત્ર બાદબાકી કરતા મધ્યમ પદ કઈ રીતે આવે ચાલો જે એક દાખલો ગણીએ x વર્ગ માઈનસ x માઈનસ 20 ઓકે હવે અહીંયા પ્લસ લઈ લઈએ આ નિશાની કોઈ પણ હોય એનાથી આપણે ફેર પડતો નથી દાખલો સરવાળાથી ગણવાનો છે કે દાખલો બાદબાકીથી ગણવાનો છે કેમ ખબર પડે તો કે અંતિમ પદની નિશાની જોવાની અંતિમ પદ પ્લસ છે તો સરવાળાનો દાખલો થઈ ગયો અંતિમ પદ માઈનસ છે તો બાદબાકીનો દાખલો થઈ ગયો ચાલો આગળ વધારીએ તો કે હવે હું શું વિચારીશ તો કે હવે મારે ગુણાકાર કરતા કેટલા જોઈએ છે ગુણાકાર કરતા હવે જોઈએ છે 20 કેમ તો કે જો અંતિમ પદ 20 છે તો ગુણાકાર કરતા મારે 20 જોઈએ છે બાદબાકી કરતા હવે ઘણા વિદ્યાર્થીને એમ થાશે સાહેબ અહીંયા ક્યાં કઈ લખ્યું છે અહીંયા x નો મતલબ હું કે મારે બાદબાકી કરતા x જોઈએ છે નહીં x ની બાજુમાં કોઈ સંખ્યા નથી દેખાણી એનો મતલબ એમ છે કે એનો સહગુણક 1 છે શું છે એનો સહગુણક 1 છે તો અહીંયા હું લખીશ 1 એનો મતલબ એમ થયો કે ગુણાકાર કરતા મારે 20 જોવે છે અને બાદબાકી કરતા 1 તો 20 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર તો 20 થતો જ હોય કારણ કે એના ભાગ છે બાદબાકી કેટલી થવી જોઈએ 1 તો હવે જો 20 નો પહેલો ભાગ મને યાદ આવે છે 10 ગુણ્યા 2 તો 10 ગુણ્યા 2 20 થાય પણ 10 માંથી 2 જાય તો 8 વધે આપણે કેટલા જોવે છે 1 આ ભાગ કામ નો આવે આગળ જાઓ પાછા 10 ના ભાગ પાડો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 આને એમને મેઠે ઉતારી લ્યો એ ઉતારવા પડે નકર તો આ ખાલી આનંદ ભાગ રહે સંખ્યા 10 જ બને આપણે 20 બનાવવાની છે તો હવે બીજું તમે પોસિબલ પેર કઈ બનાવશો તો કે હું આને ગુણી નાખું જો તો શું આવશે તો કે 4 અને આ 5 ને એમને ઉતારી લ્યો તો 4 5 20 થઈ જાય અને 5 માંથી 4 જાય તો 1 આવી જાય સમજાય છે ને જેમ જાજી પ્રેક્ટિસ કરશો એમ જલ્દી જવાબ આવશે બરાબર ચાલો આગળ વધારીએ દાખલાને પહેલું પદ તો કે એમ નમ રાખો પહેલા મોટાના લગન થાય એટલે કે 5x પહેલા પછી 4x છેલ્લું પદ તો કે નિશાની શરી શું કરવાનું તો કે જ્યારે અંતિમ પદની નિશાની માઈનસ હોય ત્યારે પહેલું પદ તો કે મધ્યમ પદ જેવું બીજું એનાથી વિરુદ્ધ 2 ના તો કે પાછા ભાગ પાડી દો 2 માંથી શું કોમન નીકળે x તો અંદર શું વધશે x 5 ફરીવાર થોડી જગ્યા રાખી લખી નાખો x 5 માઈનસ કેટલા લખવા પડે અહીંયા 4 4 લખો એટલે 4 ગુણ્યા 1 4x ઓછે વત્તે ઓછા અને 4 5 20 તો હવે અહીંયા આપણો ફાઇનલ આન્સર આવવો જોઈએ જે કૌંસમાં બે વાર લખેલું છે એને એકવાર લખી નાખો અને એક જવાબ આવશે x 4 ક્લિયર તો હવે અહીંયા સુધી તમને ક્લિયર થઈ ગયું હશે કે બાદબાકીના દાખલા તમારે ગણવાના કઈ રીતે થાય બરાબર છે ચાલો હવે જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે તમે કોઈ પણ દાખલો ગણો તો એમાં અત્યારે મેં બે દાખલા એવા ગણેલા છે કે જેમાં જો x વર્ગનો સહગુણક નથી એટલે કે x વર્ગની બાજુમાં કોઈ સંખ્યા નથી તો હું માત્ર એમ જ વિચારું છું કે ગુણાકાર કરતા કેટલા જોવે છે 10 ગુણાકાર કરતા કેટલા જોવે છે 20 પણ જેમ લાસ્ટ લેક્ચરમાં જોયું કે સહગુણક હોય તો કઈ રીતે ગણવાનું ચાલો એવા બે દાખલા જોઈ લઈએ ચલો હવે ત્રીજો દાખલો જેમાં એમ કીધું છે કે 10x વર્ગ માઇનસ 21x માઇનસ 10 તો હવે હું એમ નહીં વિચારું કે ગુણાકાર કરતા તો કે મારે 10 જોઈએ છે નહીં ગુણાકાર કરતા મારે 10 ગુણ્યા 10 એટલે કે 20 નહીં 10 ગુણ્યા 10 એટલે 100 ગુણાકાર કરતા મારે કેટલા જોઈએ છે તો કે ગુણાકાર કરતા મારે 100 જોઈએ છે અને બાદબાકી કરતા કેટલા જોઈએ છે તો કે 21 જોઈએ છે ફરીવાર ગુણાકાર લાવવાનું છે આપણે 10 કેમ તો કે આ 10 ને આ 10 સાથે ગુણાવવું પડશે જ્યારે સહગુણક હોય ત્યારે માત્ર અંતિમ પદ જોવાનું નહીં ચાલો આગળ વધીએ તો હવે 100 ના પોસિબલ ફેક્ટર એટલે કે એના અવયવ કયા છે તો પહેલા તમે એક વિચારો 100 એકા 100 થાય યસ
પણ 100 માંથી 1 જાય 21 નો થાય 99 થાય છોડી દો એને આગળ વધો 20 50 100 થાય તો કે હા 20 50 100 થાય એટલે અહીંયા હું 100 ના ભાગ પાડવાનું શરૂ કરું હવે 20 50 100 થાય ચાલ ભલે થાય 20 50 100 20 માંથી 5 જાય તો કે 20 માંથી 5 જાય તો 15 જ વધે આપણે કેટલા જોવે છે 21 આગળ વધો હજી આપા 20 ના ભાગ પાડી દો 5 4 20 થાય તો કે હા ઉપર ના જે 5 છે એને એમને મેઠે ઉતારી લો તો હવે પોસિબલ પેર મારી પાસે કઈ છે તો કે આ બેને ગુણીને તો જોઈએ જ લીધું છે તો હવે આ બેને ગુણીને જો એટલે કે 25 ગુણ્યા 4 એટલે હા આ તો થઈ ગયું 25 ગુણ્યા 4 100 થાય અને 25 માંથી 4 જાય તો કે 21 એ વધે તો આ બહુ સીધી રીતે જવાબ આવી ગયો આપણી પાસે ચાલો અને કઈ રીતે ગણશું તો કે પહેલું પદ એમ નામ રાખવાનું ત્યારબાદ તો કે મોટો ભાગ લખવાનો પછી તો કે નાનો ભાગ લખવાનો અને ત્યારબાદ છેલ્લું પદ નિશાની સહિત લખવાનું હવે શું કરશું તો કે હવે મારે એવું કરવું પડે કે જે પદ હોય એને નિશાની કઈ રીતે આપવાની છે એ વિચારી લેવાનું એટલે કે ફરીવાર લખું છું પહેલું પદ એમ નામ રાખો પછી પેલા મોટું પદ આવશે એટલે કે 25x પછી નાનું પદ આવશે 4x અને છેલ્લું પદ તો કે નિશાની સહી નિશાની કઈ રીતે આપી છે આપણે જ્યારે અંતિમ પદની નિશાની માઈનસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદમાં પ્રથમ પદ મધ્યમ પદ જેવું અને બીજું પદ એનાથી વિરુદ્ધ રાખવાનું છે તો હવે 3 માંથી આપણે 4 પદ બનાવી લીધા તો હવે બબ્બેની પેર બનાવો ત્યારબાદ તો કે હવે અહીંયા હું સાંભળજો અહીંયા હું ઈઝીલી વિચારી શકતો હતો કે કોમન શું નીકળે x જ નીકળે કમ્પલસરી x જ આવે કારણ કે એમાં સંખ્યા કોઈ કોમન છે નહીં અહીંયા થોડુંક વિચારો પહેલા હું 10 અને 25 માંથી શું કોમન આવે એ વિચારીશ એ વિચારવાની એક બહુ શોર્ટ અને સહેલી મેથડ છે 10 ને 25 કોના ઘડિયામાં આવે એ એની કોમન સંખ્યા થાય એટલે કે 5 તો 5 છે એ બે માંથી કોમન નીકળશે એટલે કે 10 અને 25 તો એ જી નો સમજાતું હોય તો તમે ધોરણ 8 માં કઈક આવી રીતે ભણ્યા હોય જો 10x વર્ગ છે માઇનસ 25x છે તો અહીંયા આમ લખાય 5 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x અને અહીંયા થાય 5 ગુણ્યા 5 ગુણ્યા x તો હવે આમાંથી કોમન સંખ્યા હોય તો કે 5 બહાર લઈ લો બીજું તો કે x બહાર લઈ લો તો અહીંયા શું વધશે તો કે 2 અને x અહીંયા શું વધશે તો કે આ x તો કોમન માં ગયો એક 5 કોમન માં ગયો તો ન્યા શું વધે 5 તો ન્યા થઈ જાય 2x 5 એટલે આ પ્રાઇમરી મેથડ છે બરાબર પણ તમે આવી રીતે ગણતા ગયો ગણવાનું છે મોઢે જ તે ખાલી આ સમજવા પૂરતું છે તમને અહીંયા જોઈને સમજાઈ જવું જોઈએ કે 2 માંથી 5 કોમન નીકળે અને x કમ્પલસરી કોમન આવશે તો અહીંયા 5 આલે કેટલા ગુણું તો 10 થઈ જાય તો કે 2 x રાખવો પડશે કેમ તો કે અહીંયા 5 2 10 થાશે 1 x અહીંયા છે તો 1 x અહીંયા હોવો જોઈએ તો જ x વર્ગ થાશે માઇનસ 5 ફરીવાર હું લખી નાખું 2x 5 તો અહીં મારે કેટલા લખવા પડશે તો કે પ્લસ 4 તો 1 જવાબ થઈ જશે 2x 5 અને 1 જવાબ થઈ જશે 5x 4 તો આ થયો સહગુણક વાળો દાખલો બરાબર છે ચાલો હજી એક દાખલો જોઈએ સહગુણક વાળો હવે તમને એમ કે 6x વર્ગ માઇનસ 3x 9 તો હવે ગુણાકાર કરતા કેટલા લાવવાના શું વિચારવાનું છે મારે ગુણાકાર કરતા કેટલા લાવવા પડશે મારે 9 નહીં 9 6 કેટલા થાય 54 તો મારે અહીંયા યાદ રાખવાનું છે કે ગુણાકાર કરતા મારે કેટલા જોશે 54 અંતિમ પદની નિશાની બાદ બાકી એટલે અંતિમ પદ તો કે મારે બાદબાકી કરતા લાવવાનું છે અંતિમ પદની નિશાની માઇનસ છે એટલે મધ્યમ પદ મારે બાદબાકી કરતા લાવવાનું છે 3 તો હવે 54 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર તો કે 54 થતો જ હોય આપણે જોવાનું છે એ બે ભાગની બાદબાકી કેટલી થવી જોઈએ 3 કાંખમાં છોકરું ગામમાં ગોતવી છે આપણે એની જેવું છે જો જે બે ભાગ દેખાય છે ને એ જ આપણો જવાબ છે કેમ તો કે 54 ના પોસિબલ આન્સર છે જે જવાબ છે એ અહીં લખેલા છે એટલે કે 9 6 54 થાય તો કે આ ભાઈ થાય અને 9 માંથી 6 જાય તો કે 3 વધે
સમજાઈ છે એટલે જે બે ભાગ તમને આપેલા છે જેનો ગુણાકાર કરવાનો છે ઈ જ તમારો જવાબ છે ઓકે ચાલો દાખલાને આગળ વધારો પહેલું પદ તો કે m નમ જ લખવાનું એની પછી તો કે પહેલા મોટું પદ આવશે કેમ પહેલા મોટાના લગન થાય પછી નાનાના લગન થાય કદાચ મોટાનો નો જડે તો નાનાના થાય પણ અહીંયા એવું ન કરતા હો અહીંયા પહેલા મોટું દાવે પછી નાનું છેલ્લું પદ નિશાની સહી અંતિમ પદની નિશાની માઈનસ છે એટલે પહેલું તો કે મધ્યમ પદ જેવું બીજું એનાથી વિરુદ્ધ હવે નિયમ તમને ગોખાઈ જવો જોઈએ 3 માંથી 4 પદ થઈ ગયા તો કે હા 6 ને 9 કોના ઘડિયામાં આવે તો કે 3 અને x તો કમ્પલ્સરી કોમન નીકળશે નીકળશે અને નીકળશે તો હવે અહીંયા 3 હારે કેટલા ગુણ તો 6 થઈ જાય તો કે 2 x અહીંયા છે ને x વર્ગ જોવે છે એટલે મારે હજી એક x મૂકવો પડે હા 3 હારે કેટલા ગુણની તો 9 થઈ જાય તો કે 3 તો 3x ગુણ્યા 3 કરો એટલે 9x થઈ જાય ફરીવાર થોડીક જગ્યા છોડી લખી નાખો 2x 3 આ સાઈન એટલે ઉતારી લો કેટલા છે 2 કેટલા જોઈએ છે 6 તો મારે કેટલા લખવા પડે 3 એટલે 3 ગુણ્યા 2x 6x થઈ જાય વત્તે ઓછે ઓછા થઈ જાય અને 3 તેરી 9 થઈ જાય તો આપણો આન્સર આવશે 2x 3 2x 3 અને 3x 3 ઓકે આ આન્સર ચોપડીમાં તમે જુઓ અથવા ટેક્સ્ટબુકના પાછળના પેજમાં જોશો આન્સર તો આ આન્સરને આ રીતે લખેલો હોય તો આ કઈ રીતે આવ્યું તમારે વિચારવાનું આપણો જવાબ ઉપરનો ઈ થશે ઈ જવાબ પણ સાચો છે બરાબર છે આ જવાબ પણ સાચો છે પણ જ્યારે તમે ટેક્સ્ટબુકમાં જોશો ત્યારે ટેક્સ્ટબુકમાં જોશો ત્યારે શું થશે તો કે અહીંયા બાર તગડો છે ઈ તગડો ક્યાંથી આવ્યો ઈ તમારે વિચારવાનું છે ક્લિયર ઈ તગડો ક્યાંથી આવ્યો ઈ તમે વિચારો તો તમને લગભગ કાઈ અઘરું છે નહીં તમે જોશો ને એટલે એમનેમ તમને ક્લિયર થઈ જશે કે આ કઈ રીતે ગણવાનું થાય ક્લિયર તો હવે શું કરશું આપણે તો કે હવે આનો નિયમ લખી લેશું નિયમ શું છે નિયમ શું છે તો કે નિશાની આપવા માટેનો છે ઈ નિયમની હું વાત કરું છું તો ઈ નિયમ શું છે તો કે ઈ નિયમ કઈક આવી રીતે બનશે જ્યારે અંતિમ પદની નિશાની જ્યારે અંતિમ પદની નિશાની માઈનસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદમાંથી પ્રથમ પદને કેવી નિશાની આપવાની મધ્યમ પદ જેવી અને બીજા પદને તેનાથી વિરુદ્ધ નિશાની આપવી ક્લિયર તો આ નિયમ શું કહે છે તો કે અહીંયા જે આપણે ઓલરેડી એને એપ્લાય કરી દીધું છે ઈ જ નિયમ એ લખેલો છે કે જ્યારે અંતિમ પદની નિશાની માઈનસ હોય ત્યારે તમે સાઈન કઈ રીતે આપશો જે બે ભાગ પડે એને તો કે જે પહેલું પદ હોય એને મધ્યમ પદ જેવું રાખવાનું અને બીજું પદ હોય તેને એનાથી વિરુદ્ધ રાખવાનું ક્લિયર તો હવે આ લેક્ચરને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ બરાબર છે વીજળીના ચમકારા થાય છે એટલે તો આની પહેલાના લેક્ચરમાં જે નિયમ ભણ્યા હતા એને હું એકવાર રિપીટ કરી દઉં છું અને આ લેક્ચરમાં જે નિયમ છે એને રિપીટ કરી દઉં છું એક નાનું એવું રેપિડ રિવિઝન કરી લઈએ સૌથી પહેલા તમને જો દાખલો આપે તો આને ઓળખશો કઈ રીતે તો કે જો અંતિમ પદ સાંભળજો આપણે મધ્યમ પદ હારે કોઈ લેવા દેવા છે નહીં જ્યારે અંતિમ પદ પ્લસ આપેલું હોય તો તમારે શું વિચારવાનું અંતિમ પદ ગુણાકાર કરતા લાવવાનું છે અને મધ્યમ પદ સરવાળો કરતા અંતિમ પદની નિશાની માઈનસ હોય તો તમે શું વિચારશો તો કે ગુણા છેલ્લું પદ ગુણાકાર કરતા જ લાવો પણ મધ્યમ પદ આ વખતે બાદબાકી કરતા લાવવાનું થશે ઓકે નિયમ શું છે બેના નિશાની આપવાના તો કે જ્યારે અંતિમ પદની નિશાની પ્લસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદની નિશાની મધ્યમ પદ જેવી રાખવી અને એમાં ખાસ યાદ રાખવાનું છે આ નિયમ એપ્લાય કરશો એ લાગુ ક્યારે પડશે તો કે તમે આ ક્રમમાં મૂકેલું હોવું જોઈએ પહેલા મોટું પદ પછી નાનું પદ
જો તમે આડાવડું લખ્યું હશે તો પાછો ગોટાળો થશે એટલે મેં કીધું તો આની પહેલા એટલે કે જેમ હું લખું એ જ રીતે તમારે લખવાનું છે તો નિયમ લાગુ પડશે એટલે જ્યારે અંતિમ પદ પ્લસ હોય ત્યારે ભાગ પાડેલા બંને પદની નિશાની મધ્યમ પદ જેવી જ્યારે અંતિમ પદ માઈનસ હોય તો ભાગ પાડેલા પદમાં પ્રથમ પદને મધ્યમ પદ જેવી આપવી અને બીજા પદને તેનાથી વિરુદ્ધ નિશાની આપવી આની પહેલાના લેક્ચર માંથી મેં નિયમ લખેલો હતો પોઝ કરીને તમે પહેલા નિયમ લખી લેજો ઈ લેક્ચર માંથી અને આ લેક્ચર માંથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પોઝ કરીને નિયમ લખી લેજો ફરીવાર કહું છું નિયમ તમને ક્યાંય પૂછાવવાનો નથી પણ એ તમને ગમે ત્યારે પૂછે ગળે ઉતરેલો હોવો જોઈએ અને આવડવો જોઈએ બરાબર છે નિયમ વર્ડ ટુ વર્ડ ક્યાંય લખવાનો નહીં છે પણ એ ખબર હોવી જોઈએ અંતિમ પદ પ્લસ હોય તો બંને પદ મધ્યમ પદ જેવા માઇનસ હોય તો પહેલું મધ્યમ પદ જેવું બીજું એનાથી વિરુદ્ધ ક્લિયર તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ અને જ્યારે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે પાછું આપણું બીજું ચેપ્ટર છે બહુપદી એના એની જે જર્ની છે એને આગળ વધારશું ત્યાં સુધી ઘરમાં રહ્યો સ્વસ્થ રહ્યો આવજો થેન્ક યુ